बेटा आभार मानव जी फोन कर आप सबन काम जवाब सामान्य रीते प्रदर्शन वक्त जवा तो नहीं मन में बहु एम कि जैसु जैसु पर नहीं जवा आ एक अवसर उभो तब अवकाश आप आटा बदा ने मल्वा चित्र जुड़े भरत भाई तो मारा खास मित्र जमे साथ भाया हमें वर्षो पी मे निमित्त शोधी काढ़ी યાસીલાલજી તો દિવ્ય પુરુષ હતા એમની પરંપરા પછી એનો દીકરો આપ સૌને વધારે ને વધારે સારું ક્રિએશન કરી શકો એવી શુભેચ્છા એ જરૂર નથી મારા સન્માન માટે ખૂબ હૃદયપૂર્વક આભાર ધન્યવાદ મિત્રોને કામ જોયા બહુ સરસ છે એક જ વિનંતી કે કામ ચાલુ રાખજો ક્યાંય અટકશો નહીં કારણ કે આ યાત્રા એટલી લાંબી અને એટલી આનંદદાયક છે એના ફળ આપણી પ્રજાને મળવાના છે આપણા સંતાનોને મળવાના છે જુદા જુદા માધ્યમોમાં કામ સરસ થયું છે એ માધ્યમો પણ વિકસાવતા જતો છે અને અનેક માધ્યમોમાં પ્રયોગો કરો અટકી નહીં જતા પ્લીઝ અત્યારે મળીને જોયું કે આ બધાને એટલો બધો આનંદ છે સર્જનમાં તો આ એક એવી ભૂમિકા ઊભી થાય છે કે દરેકના હૃદયમાં સર્જન સ્ત્રોત તો પડે જ હોય છે એને બહાર લાવનાર કોઈ જોઈએ મોહિતભાઈએ આ કામ કર્યું છે બધાને ચિત્ર દોરતા કર્યા વર્ષમાં એકાદવાર પ્રદર્શન કર્યું અને ગુજરાતના ને દેશના ખૂણે ખૂણેથી ચિત્રકારો આમાં ભાગ લીધો છે એટલે એક સાથે આપણને એટલું બધું વૈવિધ્ય જોવા મળે છે એનો આનંદ એટલે સર્જન જ્યારે કલાકાર જ્યારે સર્જન કરતો હશે ત્યારે તો એને આનંદ થતો જ હશે એનાથી થોડોક ઓછો અથવા વધારે આનંદ આપણને જોનારાને પણ થાય છે એનો આનંદ ખાસ કરીને આજે કેટલા કલાકારોએ આની અંદર ભાગ લીધો છે શું છે અને કેવા પ્રકારના પેઇન્ટિંગની વસ્તુ પ્રદર્શન આમાં લગભગ આપણે ઓલ ઓવર ઇન્ડિયાથી લગભગ 20 આર્ટિસ્ટો છે અને આમાંથી ઓબ્વિયસલી બારે આર્ટિસ્ટો આપણે આવવાના છે પણ એ લોકોના બધા કામમાં એક ભેગી એ છે કે અલગ અલગ મીડિયા અને આયોજન બહુ સરસ છે બીજા બધા માધ્યમમાં કામ જોવા મળ્યા અને દરેકને એવી તક મળી છે એ લોકો આજે કદાચ સંકલ્પ લીધો છે કે હવે ક્યારેય કામ બધું નહીં લેવા એટલે એ બહુ મોટું છે
तो कहीं पे सोचा था कि एग्जीबिशन करना है एक दिन और वो इस माध्यम से अभी साकार हो रहा है। अभी बहुत दूर जाने की तमन्ना है, देखते हैं। यार गोवा में ही मैं पली बड़ी हूँ, तो वो मुझे बड़ा शौक था कि कहीं भी बैठ के कुछ भी चित्र बनाना है, नेचर में खो जाना है, बटरफ्लाइज को देख के बैठ के देखना है। वो जमाने में पेरेंट्स इतना पीछे नहीं पड़ते थे, घर आओ होमवर्क करो, तो मैंने आराम से आर्ट किया। फिर पढ़ाई जब करनी थी तो पढ़ाई थी, मैंने मास्टर्स इन बायोटेक्नोलॉजी में और चल इंडस्ट्री भी चलाई है और अभी ऑलमोस्ट रिटायर्ड लाइफ जी रही हूँ, तो उसमें मैं वापस अपने जोन में चली गई हूँ। आर्ट मेरे लिए मेडिटेशन है, जैसे आपने बोला।